નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 માં ગુજરાતી પાઠ તમારો 5મો છે, એમાં ભાગ 3. પહેલા ભાગમાં આપણે સરસ મજાનું ગીત હતું, બીજા ભાગમાં સરસ મજાની આપણે વાર્તા કરી. તો વાર્તા તમને ખબર છે કઈ હતી? તો કે તરસ્યો કાગડો, બરોબર. અને હવે આપણે ભાગ આવ્યો તમારો 3, સરસ મજાનું ગીત છે કે અમે રંગભેર રેતીમાં રમશું. તો એનું સરસ મજાનું ગીત છે, તો બધા તમે શાંતિથી સાંભળજો અને પછી તમને ગીત સરસ મજાનું તમને સમજાવીશ. એના ઉપરથી તમારે પ્રશ્ન, પછી તમારા વિકલ્પ, ખાલી જગ્યા, આ બધું એમાં કરાવેલ છે, બરોબર. તો બધા અહીંયા ધ્યાન બધા જોવું જોઈએ. જુઓ કે અમે રેતીમાં રંગભેર રમશું રે, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા શૂંઘતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાંદાની ચાંદી, અમે ચાંદા બની જાય અને એ જોઈને અમે તો ખૂબ જ
આનંદ કરતા હતા, અમે ખૂબ જ પ્રખાતા હતા કે અમે કુબા કરવાની ખૂબ જ મજા પડતી. એ જોઈને અમે આનંદથી નાચતા કે આ તો મારો કુબો, આ તો મારો કુબો, આ તો મારો કુબો, એમ કરી કરી. અને બાળકો છે એ કે અમે તો ખૂબ જ નાચતા હતા, અમને રેતીમાં રમવું ખૂબ જ ગમે છે. તો કે છે કે અમે રેતીમાં રમવા જાઓ તો અમને ખૂબ જ મજા પડે છે. તમારે વિકલ્પમાં કોણ લખવાનું છે,
પછી કે ભાગતા હતા તો ને તો કે રડતા હતા તો એ પણ વિકલ્પ નથી કયું છે તો કે ભાઈ બહેન આનંદે નાચતા હતા તો એમાં આપણે છે નાચતા તો ત્યાં તમારે શું કરવાનું છે નાચતા ખાલી જગ્યા તમારે લખી નાખવાની છે તમારી વિકલ્પ છે ત્યાં તમારે આ રીતે રાઈટ કરવાનું છે બરોબર હવે તમારો પ્રશ્ન આવશે બીજો પ્રશ્ન ક્રમ 2 છે શું છે તો પ્રશ્ન તમારો બીજો છે ખાલી જગ્યા પૂર આ તમારો પ્રશ્ન છે તો એમાં આપણે શું કરવાનું છે જોઈએ બરોબર તો પહેલી ખાલી જગ્યા છે એમાં શું છે તો અહીંયા આપણે એનો જવાબ મૂકવાનો છે પહેલી ખાલી જગ્યા છે કે અમે ખાલી જગ્યા સૌને ગમતા હતા તો કોણ ગમતું હતું તો એ ખાલી જગ્યામાં છે કે ભાઈ અને બહેન તો તમારે ખાલી જગ્યામાં લખવાનું છે ભાઈ બહેન બરોબર આ તમારે આ રીતે લખવું બરોબર આ રીતે હવે તમારે છે કે ખાલી જગ્યા બીજી અમે ચાંદાની ખાલી જગ્યામાં રમતા હતા તો ચાંદની ચાંદની ચાંદાની ચાંદનીમાં રમતા હતા પેજ નંબર તમારા છે 66 અને 67 66 માં તમારું સરસ મજાનું આ બાળગીત છે ઈ છે અને 67 માં તમારે તમારી ખાલી જગ્યા વિકલ્પ લખવાના છે પછી ત્રીજી ખાલી જગ્યા શું છે તો આપણે ત્રીજી ખાલી જગ્યામાં છે અમે નદી તળાવે ખાલી જગ્યા હતા તો નદી તળાવે શું કરતા હતા તો કે ફરતા હતા તો અહીંયા તમારે ખાલી જગ્યામાં લખવાનું ફરતા હતા ચોથી ખાલી જગ્યા શું છે તો એમાં છે કે ભાઈ બહેન ટમટમતા તારલિયાઓ ખાલી જગ્યા હતા તો ભાઈ બહેન છે મેં તમને કીધું એમ કે ટમટમતા તારલિયા છે શું કરતા હતા તો કે ગણતા હતા તો ત્યાં આપણે ખાલી જગ્યામાં શું લખશું ગણતા બરોબર ગણતા હતા પછી પાંચમી ખાલી જગ્યા તમારી છે એમાં શું છે તો કે ભાઈ બહેન ફૂલડા ખાલી જગ્યા હતા તો ભાઈ બહેન ફૂલડા શુંઘતા હતા બાગ બગીચામાં જતા હતા અને શું કરતા હતા ફૂલ શુંઘતા હતા તો આ તમારો પ્રશ્ન બીજો હવે પ્રશ્ન ત્રણ છે પ્રશ્ન ત્રણ છે કે પ્રશ્નના જવાબ ગીતના આધારે આપો તો તમારો પ્રશ્ન ત્રીજો છે અહીંયા લખીએ છીએ તો આ રીતે તમારે લખવાનું છે પ્રશ્ન ત્રણ કે પ્રશ્નના જવાબ લખો બરોબર આ તમારું પહેલું છે વિકલ્પ બીજી છે એ તમારી ખાલી જગ્યા હતી અને પ્રશ્ન ત્રીજો છે એ આવ્યા આપણે પ્રશ્નના જવાબો ટમટમતા
તારણીય કેવા છે તો એનો આપણે જવાબમાં માત્ર કે ઝીણા ઝીણા પણ આપે લખવાનું છે ટમ ટમ તારા કારણ કે આપણે રાત્રે જોઈએ છીએ તો આપણે રાત્રે આકાશમાં આકાશ આપણું શુદ્ધ હોય તો રાત્રે આકાશમાં આપણે જોઈએ તો આપણે તારા છે એનો આપણે સરસ મજાનો પ્રકાશ દેખાતો હોય છે પણ એ આપણે કેવા જોવા મળે છે તો કે સાવ ઝીણા ઝીણા સાવ નાના નાના હોય છે તો આપણે એમાં લખશું કે તારલિયા ઝીણા ઝીણા ટમ ટમતા છે તો આ તમારો જવાબ થઈ ગયો પરથી પ્રશ્ન તમારો આવશે ત્રીજો પ્રશ્ન 3 માં શું છે કે પાણી દેખીને ભાઈ બેન શું કરતા હતા તો આપણે એમાં લખશું પાણી દેખીને ત્યારે બાળકો શું કરે છે એના વિશે તમને સમજાવીશ ત્યાં સુધી બધાને જે